नमस्ते विद्यार्थी मित्रों, सुधीर भाई अकबरी मारी YouTube चैनल मा आपनु हार्दिक स्वागत करू छु। बाळको, आपणे भागीदारी पेढीना वार्षिक हिसाबो मा अगाउना लेक्चर थी हवालानी समझूती एनी वात शुरू करी हती। वार्षिक हिसाबनी अति महत्वनी विगत हवाला जेमा तमारे खास काळजी राखवानी छे। આપણે અગાઉના લેક્ચરમાં 19 હવાલાની ચર્ચા પૂર્ણ કરેલી હતી। હવે હવાલા નંબર 20 થી આગળ વધીએ। ટપાલની ટિકિટનો આખર સ્ટોક હવાલા નંબર 18 અને 19 માં હતું। સ્ટેશનરીનો આખર સ્ટોક, જાહેરાત સામગ્રીનો આખર સ્ટોક, એ જ રીતે ટપાલ ટિકિટનો આખર સ્ટોક એટલે તાર ટપાલ ખર્ચને અસર કરે। માલના આખર સ્ટોક સિવાયના આખર સ્ટોક જે તે ખર્ચનો ઘટાડો દર્શાવે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તાર ટપાલ ખર્ચમાંથી શું થશે તો બાદ। કોઈ પણ આખર સ્ટોક ધંધાની ચાલુ મિલકત ગણાય એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ ટપાલ ટિકિટનો આખર સ્ટોક ચાલુ મિલકત તરીકે લખાશે। ક્લિયર? ચાલો આગળ। ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે છે જેની નોંધ કરવાની બાકી હોય। બાળકો, હવાલામાં જ્યારે તમને એમ આપેલું હોય કે કોઈ ભાગીદાર અંગત મિલકતમાંથી યંત્ર લાવે છે જેની નોંધ નથી થઈ, ત્યારે જ એ અલગ સ્વતંત્ર હવાલો સમજવાનો છે। અંગત મિલકત ધંધામાં લાવે આગળ કોઈ સૂચના નથી તો સમજવાનું કે એની નોંધ ઉપરની મિલકતમાં થઈ ગઈ છે। ચાલો, અહીંયા નોંધ કરવાની બાકી છે। મિલકત લાવે છે એટલે મિલકતમાં આપણે પ્લસ કરીએ, મિલકત વધશે। પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે મિલકત લાવે એ મિલકતમાં ઉમેરો। હવે ભાગીદાર ધંધામાં કઈ લાવે અંગત મિલકત કે રોકડ તો એની મૂડી વધે। તો જો મૂડી ખાતા અલગ બનાવેલા નથી તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડીમાં ઉમેરાય, અને જો મૂડી ખાતા અલગ હશે તો એની જમા બાજુ લખાશે વધારાની। હવે આગળ છે બાળકો મિલકતનો ઘસારો। સામાન્ય સંજોગોમાં મિલકતનો ઘસારો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી માઇનસ। પણ અહીંયા આ ઘસારો જો કાચા સરવૈયામાં જે તે મિલકતનું ઘસારા ફંડ આપેલું હોય ત્યારે કઈ રીતે નોંધ થશે એની વાત કરવાની છે। બાળકો, પહેલી અસર તો ફિક્સ જ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। હવે જો કાચા સરવૈયામાં ઘસારા ફંડ ન હોય, સમજો કાચા સરવૈયામાં ઘસારા ફંડ નથી તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે મિલકતમાંથી કરીએ માઇનસ। પણ અહીંયા ઘસારા ફંડ હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે મિલકતનું ઘસારા ફંડ હશે એમાં ચાલુ વર્ષનો ઘસારો ઉમેરવામાં આવશે, આ યાદ રાખજો। ચાલો આગળ। રોકડ શિલ્લકમાં કોઈ એકાદ નોટ ખોટી નીકળે એટલે કે બનાવટી માલુમ પડે અથવા તો એકદમ ફાટેલી હોય કે ચલણમાં ચાલે તેમ નથી, ચાલો નોટ ખોટી નીકળે એટલે કઈ લાભ નથી, આ નુકસાન છે। શું આ નુકસાન આગથી થાય છે, ચોરીથી થાય છે, એવું કોઈ સ્પષ્ટ કારણ નથી એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે પરચુરણ નુકસાન। કઈ રીતે લખાશે? પરચુરણ નુકસાન। હવે રોકડ શિલ્લકમાં નોટ ખોટી છે એટલે તમારી રોકડ શિલ્લક, ધારો કે 10,000 રૂપિયા હોય, 500ની નોટ ખોટી નીકળે તો તમારા 500 રૂપિયા ઓછા થાય એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લકમાંથી શું થશે તો બાદ। આગળ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ નોંધવાનું બાકી હોય। બાળકો, બેંક ઓવરડ્રાફ્ટ એટલે વેપારીનું બેંક પ્રત્યેનું દેવું, આ દેવા ઉપર નિયમિત વ્યાજ ચૂકવવું પડે। આ વ્યાજ એ પેઢીનો નાણાકીય ખર્ચ, નાણાકીય ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. હવે વ્યાજ નોંધવાનું બાકી હોય એટલે કે ચૂકવવાનું બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટમાં ઉમેરો અને દેવામાં વધારો થાય છે. જાહેરાત ઉપલબ્ધ ખાતા પૈકી ચાલુ વર્ષની રકમ માંડી વાળવી. હવે બાળકો, જાહેરાત ઉપલબ્ધ એટલે અવાસ્તવિક મિલકત અથવા પ્રસારિત મહેસૂલી ખર્ચ કે નહીં માંડી વાળેલ ખર્ચ જેનો લાભ ધંધાને એક થી વધુ વર્ષ સુધી મળવાનો હોય. અવાસ્તવિક મિલકત હોવાથી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ હોય તો જાહેરાત ઉપલબ્ધની કુલ રકમ ધારો કે 50,000 રૂપિયા છે અને એનો લાભ ધંધાને 5 વર્ષ સુધી મળવાનો હોય તો 50,000 ભાગ્યા 5 એક વર્ષની રકમ થાય 10,000. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમે આ જાહેરાત ઉપલબ્ધના 50,000 લખેલા હોય ઇનર કોલમ રાખવાના, એમાંથી ચાલુ વર્ષના 10,000 માઇનસ કરવાના. હવે 10,000 ચાલુ વર્ષનો જાહેરાતનો ખર્ચ, જાહેરાત ખર્ચ એટલે વેચાણ વિતરણ ખર્ચ, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાં તો તમે લખી શકો જાહેરાત ખર્ચ અથવા લખી શકાય જાહેરાત ઉપલબ્ધની માંડવા. આગળ હવે આવે છે નકરાયેલ હુંડી. જો એના ક્રમમાં 3 હવાલા છે બાળકો, સમજજો. એક છે નકરાયેલ હુંડી, ત્યાર પછી છે વેચાણ શેરો કરેલ હુંડી નકારાય, કે બેંકમાં વટાવેલ લેણી હુંડી નકારાય. હવાલામાં કોઈ પણ વિગત હોઈ શકે. ચાલો, આપણે જે વ્યક્તિને ઉધાર માલ વેચેલો હોય એ વ્યક્તિ આપણો દેવાદાર, એની પાસેથી નાણાં લેવાના એટલે લેણું. હવે જ્યારે તમે એક દસ્તાવેજ હુંડી તૈયાર કરો છો એ દેવાદાર સ્વીકારીને પરત કરે, આપણું લેણું છે એટલે આપણા માટે લેણી હુંડી, એના માટે દેવી હુંડી. એનો સમય પૂરો થઈ જાય છે, પાક્યા તારીખે દેવાદાર નાણાં ચૂકવતો નથી એટલે આ હુંડી નકારાય જશે. તો આ નકરાયેલ હુંડીને લીધે તમને દેવાદાર પાસેથી લેણું વસૂલ મળતું નથી એટલે લેણું આપણું વધે છે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરો. લેણું વસૂલ ન થવાને કારણે દેવાદારમાં ઉમેરો. ત્યાં જ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણી હુંડીમાંથી બાદ કરો. લેણી હુંડી ઘટી ગઈ, કેન્સલ થઈ ગઈ. એટલે હવે સમજો, વેચાણ શેરો કરેલ હુંડી નકારાય. તમે દેવાદાર પર જે હુંડી લખેલી છે, ધારો કે 10,000 રૂપિયાની હુંડી છે, તમારે તમારા કોઈ લેણદારને 10,000 ચૂકવવાના હોય તો તમે આ જ હુંડી એને આપી દેશો, એને કહેવાય વેચાણ શેરો કરેલ હુંડી. હવે પાક્યા તારીખે તમારો દેવાદાર નાણાં નથી ચૂકવતો તો થશે શું? તમારે તો દેવાદાર પાસેથી લેવાના છે જ, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર ઉમેરો. હવે બીજી વાત, આ હુંડી તમારી પાસે નથી, તમારા લેણદાર પાસે છે, એને પણ નાણાં નથી મળતા કારણ કે દેવાદાર પાસેથી તમને નાણાં મળેલા નથી. તો તમારું લેણદાર પ્રત્યેનું દેવું પણ વધે છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારમાં પણ ઉમેરો. આગળ, જો હુંડીની મુદત પહેલા તમારે નાણાંની જરૂર હોય તો આ હુંડી તમારે બેંકને આપવાની. બેંક 100, 200, 500 રૂપિયા વટાવના કાપી તમને રોકડ રકમ આપશે. આ પ્રક્રિયાને કહેવાય હુંડી બેંકમાં વટાવવી. હવે પાક્યા તારીખે તમારા દેવાદારે નાણાં બેંકને ચૂકવવાના છે, આ તો તમારો દેવાદાર તો નાણાં આપતો જ નથી એટલે હુંડી નકારાય છે, તો તમને દેવાદાર પાસેથી રકમ વસૂલ મળતી નથી એટલે મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરવા. પહેલી અસર ત્રણેયમાં બાળકો ફિક્સ જ છે. હવે બેંક તમારા દેવાદારને નથી ઓળખતી, બેંક તમને ઓળખે છે, તો બેંક તમારી પાસેથી નાણાં વસૂલ કરશે. કઈ રીતે? જો આપણી બેંકમાં બેલેન્સ સિલ્લક હશે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બેંક સિલ્લકમાંથી માઇનસ થઈ જશે. પણ જો બેંક સિલ્લક નહીં હોય અને બેંક ઓવરડ્રાફ્ટ હશે તો મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટમાં ઉમેરાશે.
ફરીથી સમજજો બાળકો, નકરાયેલ લેણી હુંડી, વેચાણ શેરો કરેલ હુંડી નકારાય કે બેંકમાં વટાવેલી લેણી હુંડી નકારાય, ત્રણેયમાં એક અસર ફિક્સ જ છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાં ઉમેરો. બીજી અસરમાં ખાલી નકરાયેલ લેણી હુંડી તો મિલકત લેણા લેણી હુંડીમાંથી માઇનસ, વેચાણ શેરો કરેલ હુંડી નકારાય મૂડી દેવા બાજુ લેણદારમાં ઉમેરો, અને બેંકમાં વટાવેલ લેણી હુંડી નકારાય તો મિલકત લેણા બાજુ બેંક સિલ્લક હોય તો માઇનસ, બેંક સિલ્લક નથી તો મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટમાં પ્લસ. આગળ ફર્નિચરનું વેચાણ ભૂલથી વેચાણ નોંધમાં લખેલ. બાળકો ખાલી વેચાણ એટલે માલનું વેચાણ, ત્યારે ફર્નિચર તો મિલકત છે, એટલે વેચાણ તરીકે તો ફર્નિચર આવે જ નહીં. તો વેચાણ ક્યાં હોય? તો વેપાર ખાતાની જમા બાજુ, ત્યાં ન આવે એટલે વેચાણમાંથી માઇનસ. હવે તમારું ફર્નિચર વેચાય છે એટલે મિલકત ઘટે છે, તો ફર્નિચર ક્યાં હોય? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, ફર્નિચરમાંથી થશે માઇનસ. આગળ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, જે ભૂલથી વ્યાજ ખાતે જમા કરેલ હોય. તો એક વસ્તુ બાળકો સમજજો, પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ આવક છે, પણ આ રકમ, આ રોકાણોનું વ્યાજ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાતું નથી. એટલે ત્યાં તમે જે મળ્યાત તરીકે લખેલ છે નફા નુકસાનની જમા બાજુ, એ મળેલ વ્યાજમાંથી તમારે બાદ કરી દેવાનું છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, કર્મચારી નોકરીમાંથી નિવૃત્ત થાય ત્યારે એને પ્રોવિડન્ટ ફંડ અને વ્યાજની રકમ, આ કુલ રકમ સાથે મળતી હોય છે. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં આ વ્યાજ ઉમેરવામાં આવશે. આગળ કાલખાત પરતની રકમ દેવાદાર ખાતે જમા કરેલ હોય. કાલખાતની રકમ બાળકો પરત મળે, કાલખાત નુકસાન છે, આમાંડી વાળેલ નુકસાન તમને પાછું મળે છે અંશતઃ કે પૂરેપૂરી રકમ, તો એ ગણાય ધંધાની ઉપજ. ઉપજ અથવા આવક, એની તો જગ્યા ફિક્સ જ છે નફા નુકસાન ખાતાની કઈ બાજુ? તો કે જમા બાજુ. કાલખાત પરત તરીકે લખો તમે. હવે ભૂલથી આ રકમ દેવાદાર ખાતે લીધેલી છે, એટલે તમે દેવાદારની અંદર આ રકમ એડ કરી દીધી છે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર માંથી થશે બાદ. આગળ યંત્ર ગોઠવવાની મજૂરી, જે ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, યંત્ર ગોઠવવાની મજૂરી, પછી મકાનનો દસ્તાવેજનો ખર્ચ, આવા મિલકતની પાછળ થતા ખર્ચા એ મૂડી ખર્ચા ગણાય. આ મૂડી ખર્ચા ક્યારે ખર્ચ તરીકે અલગ લખાતા નથી, જે મિલકતનો ખર્ચ હોય એ મિલકતમાં જ એડ કરવામાં આવે છે. ખાલી મજૂરી એ તો માલની ખરીદીનો ખર્ચ છે, ભૂલથી યંત્રની મજૂરી ત્યાં લખેલી છે, તો આ ભૂલ સુધારવા વેપાર ખાતાની ઉધાર બાજુ જ્યાં આપણે મજૂરી લખેલી હોય તે મજૂરીની રકમમાંથી થશે માઇનસ. તો યંત્ર ગોઠવવાની મજૂરી છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રની રકમમાં થશે પ્લસ. તો આ 29 થી આ 32 સુધીના હવાલા બાળકો ભૂલ સુધારણા અંગેના હવાલા હતા. ખાસ આજે આપણે જે હવાલા નંબર 20 થી 32 સુધીના હવાલાની ચર્ચા કરેલી છે એમાં મહત્વના ઘણા બધા હવાલા આવી જાય છે. તમારે દરેકે દરેક હવાલા અગાઉ મેં વાત કરેલી તે મુજબ એક વખત બે વખત વાંચી જોઈ સમજી લેવાના છે, અને ઓછામાં ઓછા 3 વખત તમારે લખી લેવાના છે. ફરીથી બાળકો યાદ રાખજો, તમારા અગાઉના બધા ફોર્મેટ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, મૂડી અને ચાલુ ખાતા, પાકું સરવૈયું, આ ફોર્મેટ એ પણ તમારે રોજે રોજ એક વખત જોવાનું છે, અને એની સાથે હવાલાની પણ તૈયારી કરવાની છે અને લખીને તૈયારી કરવાની છે. તમે આની 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં. તો બાળકો
આપણે અહીંયા સુધીનું રાખીએ, બાકીની વાત હવે પછી કરીશું. ગુડ બાય, આવજો.